मेष वृषभ मिथुन कर्क सिंह कन्या तुला वृश्चिक धन मकर कुंभ अने मीन। आमां बधा ज लग्नो खराब नथी होता અને એવું નથી હોતું કે બધા લખનો વાળા દુઃખી થાય, પણ તેમ છતાં પણ લખો, તેમ છતાં પણ દરેક લગ્નની અંદર, લગ્ન જીવનની અંદર વધઘટ વધઘટ થોડો ફરક પડતો હોય છે. દાખલા તરીકે મેષ લગ્ન છે, એ મેષ લગ્નવાળાને લગ્ન જીવનમાં ખાસ પ્રોબ્લેમ નથી આવતા, પણ જો દૂષિત સ્થાન કેવું હોય તો આવી શકતા હોય છે, સમજ પડી. પણ વૃષભ લગ્નવાળાને લખો, વૃષભ લગ્નવાળાને વગર કારણે નાના મોટા ક્લેશ થવાની શક્યતા છે, પણ એમાં સૂર્ય સારો હોય, બીજા ગ્રહો અનુકૂળ હોય તો થતું નથી, સમજ પડી. ત્રીજું લગ્ન મિથુન લગ્ન છે લખો, મિથુન લગ્નવાળાને, મિથુન લગ્નવાળા જે છે એ લોકોની અંદર એક ખૂબી હોય છે કે એ લોકોમાં કૌશલ્ય હોય છે. મિથુન લગ્નવાળાને કંઈ ને કંઈ કામમાં જોડાયેલા રહેતા હોય છે, ત્યાં સુધી એ લોકો નડતા નથી. કામ ના હોય તે મિથુન લગ્નવાળો તોફાન મચાઈ જાય. તો મિથુન લગ્ન એ કૌશલ્યવાળો હોય છે, સમજ પડી. તો લખો, મિથુન લગ્નમાં કૌશલ્યવાળી વ્યક્તિ હોય તો લગ્ન જીવનમાં વાંધો આવતો નથી. પણ જ્યારે કર્ક લગ્ન જે છે ને, એમાં એને પોતાને તકલીફ નથી પડતી. કર્ક લગ્નમાં પોતાને તકલીફ નથી પડતી, પણ કર્ક લગ્નમાં વાળાને મેં ઘણી વાર જોયું છે કે લગ્ન જીવનમાં બીજા લોકોના કારણે તકલીફ આવતી હોય છે. પણ બધા કર્ક લગ્નવાળાને પ્રોબ્લેમ આવતો નથી, પણ કર્ક લગ્નવાળા ના જીવનમાં તમે ધ્યાનથી જોશો ને તો બીજા બધા કારણથી થાય છે. અલા ભાઈ, કર્ક લગ્નવાળા એવું જ હોત તો બીજા કર્ક લગ્નવાળા પરણ્યા હોત ને? હું એ જ ને કહું, બધા કર્ક લગ્નવાળા કુંવારા હોત, ખોટી વાત. એટલે એક બધાને એપ્લિકેશન કરાય નહીં. લખો, સિંહ લગ્ન જે છે એનું બધું સારું છે, પણ ગ્રહ જીવન એનાથી નથી રહેતું બિચારાથી, પણ બીજી બધી રીતે હેપી રહે છે. તો સિંહ લગ્ન ગ્રહજીવન માટે સુખ થોડુંક ઓછું આપતું હોય, પણ બધા સિંહ લગ્નવાળાને એપ્લાય કરવાનું નથી. ધ સેમ સ્ટોરી કન્યા લગ્નવાળા છે લખો, કન્યા લગ્નવાળાને ગ્રહજીવન સારું છે, સુખી છે, પણ ગ્રહજીવનમાં એને એકદમ હાઈફાઈ સંતોષ ઘણીવાર નથી મળતો. પણ જો શુક્ર સારો હોય, ખ્યાલ કન્યાના લગ્નના જે બીજા ગ્રહો અનુકૂળ આવતા હોય, સાતમું સ્થાન અનુકૂળ આવતું હોય તો વાંધો આવતો નથી. પણ તુલા લગ્નને જનરલી પ્રોબ્લેમ હોતો નથી, એ સીધે સીધું ગાડું ગબડી જાય છે. તુલા લગ્ન આનંદી હોય છે. લખો, વૃશ્ચિક લગ્ન, વૃશ્ચિક લગ્નવાળાને બધા સંબંધો જાળવવાના, અનેક સંબંધો બને ને આ ને તે ને, એના કારણે એમ કહી શકાય નાના નાના ભય ઊભા થતા હોય છે. એટલા માટે વૃશ્ચિક લગ્નમાં હું કાયમ કહેતો હોઉં છું ભાઈ કે બને તો વૃશ્ચિક લગ્નવાળાએ મહત્વ કોને આપવું? સારા સૂર્યને મહત્વ આપવું. વૃશ્ચિક લગ્નવાળાને જો સૂર્ય સારો હોય તો વાંધો આવતો નથી, કારણ કે સૂર્ય યોગકારક. ધન લગ્ન લખો, ધન લગ્નને પ્રોબ્લેમ નથી. મકર લગ્નવાળાને કશો પ્રોબ્લેમ નથી આવતો, પણ બીજાના કારણે ઉપાધિઓ ઘણીવાર આવતી હોય છે, પણ લગ્ન જીવન સારું રહે છે. કુંભ લગ્નનું સારું રહે છે, અને મીન લગ્નનું છે એ સારું છે, ખ્યાલ. પણ એમ કહી શકાય કે કંઈક એને વધારાની નાની મોટી પ્રોબ્લેમ આવતો હોય છે, પણ ઇનઓલ ઓકે રહે છે. એટલે બધા જ લગ્નો લખો, બધા જ લગ્નો ખરાબ છે એવું કરવા જાઓ તો કોઈ પરણે જ નહીં, સમજ પડી. એટલા માટે લગ્ન એકલા પરથી બધું ફરાદેશ ના કહેવાય, પણ લગ્ન એકલા પરથી સામાન્ય લગ્ન જીવન કેવું એ તમે વાર્તાલાપ કરી શકો છો, ખ્યાલ આવ્યો ભાઈ?